કેમ છો મારી YouTube ફેમિલી? મજામાં ને હું છું મેઘા, અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ નવા વાડજમાં, કે જ્યાં મદન કાકાની સેવપોરી ખૂબ જ વખણાય છે આટલા એરિયામાં. અને આજે આપણે ટ્રાય કરવાના છે, આનો ટેસ્ટ કેવો છે એ હું આજે તમને આપણી ચેનલમાં બતાવવાની છું. તો આપણે આજે આવી ગયા છે ચારભુજા ફરસાણા હાઉસ, જ્યાં આપણે મદન કાકાની સેવપુરી જે છે એ ખૂબ જ વખણાય છે, અને આજે આપણે ટ્રાય કરવાના છે. અને સેવપુરી નામે ખૂબ જ વખણાય છે, અને આજે આપણે ટ્રાય કરવાના છે કેવી રીતના બને છે એ પણ જોઈશું. અંકલ છેલ્લા 50 વર્ષથી વેચી રહ્યા છે, 30 વર્ષ લગભગ એમણે લારી પર શરૂઆત કરી હતી, અને 20 વર્ષથી તમે આ શોપ પણ જોઈ શકો છો. નાની એવી દુકાન છે, અને ભીડ જોઈને જ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કેટલી ફેમસ હશે. હવે આપણે અંદર જઈને જોવાના છે કે આપણી જે આ સેવપુરી છે એ કેવી રીતના બને છે, અંદર કઈ કઈ વેરાયટી આવે છે એ જોઈશું, અને પછી આપણે ટ્રાય કરીને તમને બતાવીશું કે આનો ટેસ્ટ કેવો આપણને લાગે છે. તો આજે આપણે આવી ગયા છીએ, થોડું આપણે વેઇટ કરીશું ભીડ છે એના કારણે, અને પછી આપણે ટ્રાય કરીશું. ફાઇનલી અહીંયા થોડી ભીડ ઓછી થઈ છે, અને હવે આપણો નંબર આવી ગયો છે. આજે મદન કાકા, અને અહીંયાની જે સેવપુરી છે એ ખૂબ જ પ્રખ્યાત છે. છેલ્લા 50 વર્ષથી અંકલ સેવપુરી અહીંયા વેચે છે. હવે આ કેવી રીતના બને છે એ જોઈશું, અને પછી આપણે ટ્રાય કરીશું. તો આપણા માટે અત્યારે આ મદન કાકા અત્યારે આપણા માટે સેવપુરી બનાવવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ રતલામી સેવ છે કાકા, આ રતલામી સેવ અને પૂરી છે. આ રેડીમેડ લઈને આવવાનું હોય છે? અચ્છા, અને કઈ કઈ ચટણી નાખો છો? કઢી, તીખી ચટણી, મરચીયા બાફેલા અને ડુંગળી. આ તીખી ચટણી, આ બાફેલા મરચીયા અને આ કઢી આવે અંદર તીને મિક્સ કરીને આલવાનું. મરચા બાફીને લાવો છો એવું છે? ઘણી બધી જગ્યાએ તમે આથેલા મરચા જોયા હશે, બટ અહીંયા તમને બાફેલા અને ખટ મીઠા છે તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણી જે આ સેવપુરી છે એ કેવી રીતના બને છે આપણે એ જોઈએ, અને પછી ટ્રાય કરીએ. તો તમે દુકાનની સ્પેસ પણ જોઈ શકો છો કે કેટલી નાની છે, અને આટલી જગ્યામાં ઘણા લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે સેવપુરી. અને બીજી કેટલી વેરાયટી રાખો, કઈ કઈ રાખો? સેવપુરી, ભેળ, જાડી સેવ, ગાંજિયા, બોંગળા કઢી, ચટપટું ચૂરણ, ચૂરણ બી મળે, મિક્સ પણ મળે છે એવું છે? શું પ્રાઇસ છે આની? 20 રૂપિયા. 20-30 ની જેને તમારે ટેસ્ટ અકોર્ડિંગ તમારે કેટલી જોઈએ છે, તમારી કેપેસિટી પ્રમાણે તમારે કેટલી જોઈએ છે, તમે અહીંયા આવશો એટલે તમને મળી જશે. તો હવે આપણે ટ્રાય કરવાના છે સેવપુરી. તો આપણી આ મદન કાકાની સેવપુરી રેડી, તમે જોઈ શકો છો કે આ એમની સ્પેશિયાલિટી છે. આપણે થોડા બહાર આવી જઈશું અને પછી ટ્રાય કરીશું. તો 50 વર્ષથી અંકલ વેચી રહ્યા છે હવે આ સેવપુરીને, લોકો દૂર દૂરથી ખાવા માટે આવે. ડુંગળી અને બાફેલા મરચા, આ પણ આપણે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે કે બાફેલા મરચા, આથેલા મરચા ઘણી બધી જગ્યાએ મળે છે. હવે આપણે ટ્રાય કરીશું. 3 અલગ અલગ પ્રકારની ચટણી આમાં એડ કરીને આપી છે આપણને, અને ઉપરથી રતલામી સેવ પૂરી સરસ દેખાય છે. સુપર, એકદમ અલગ ટેસ્ટ છે, અને તમને ખૂબ જ મજા આવશે. ફરીથી એક બાઈટ લઈશું આપણે. ચટપટો ટેસ્ટ છે, ખાટો છે, સ્પાઇસી છે, બધું એક સાથે આવે છે, અને થોડી સ્પાઇસી છે રલ્લામી સેવ એ બધાના લીધે. અને આનું જે કોમ્બિનેશન ચટણી છે એનું કોમ્બિનેશન સેવપુરી સાથે ખૂબ જ સરસ છે. જે લોકોને સ્પાઇસી વધારે પસંદ છે એ લોકો આવી શકે છે, અને જે લોકોને સ્પાઇસી ઓછું હોય છે એ લોકો જરા પહેલાંથી છે ને કહી દેને તો મારી જેમ થોડું થઈ જશે. આમ તો મને સ્પાઇસી વધારે પસંદ છે, પણ થોડું વધારે થઈ ગયું, કંઈ વાંધો નથી. ખૂબ જ સરસ છે, ક્રન્ચી ટેસ્ટ આવે છે, અને ત્રણેય ચટણી સાથે, અને આ જે બાફેલા જે મરચા છે એની સાથેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ છે. હવે બીજી જે વેરાયટી છે અંકલની, મીઠી ભેલ, એ આપણે ટ્રાય કરવાની છે. હવે એ પણ કેવી રીતના બને છે એ જોઈશું, અને પછી એ પણ તમને ટ્રાય કરીને બતાવીશું. તો ચાલો મારી સાથે. મદન કાકા બનાવવા જઈ રહ્યા છે મીઠી ભેળ, અને એમાં કઈ કઈ વસ્તુ આવે છે? મીઠી ચટણી, તીખી ચટણી, મમરા છે, પૂરી છે, અને બીજું શું છે અંદર? મમરી છે, કેવડો છે, બધું ફરસાણ. આની શું પ્રાઇસ રહે છે? જે રીતના 10-20 રૂપિયામાં જે લોકો, ખાલી 20 થી 20 થી 20 થી ચાલુ.
તો ફ્રેન્ડ્સ આપણી મીઠી ભેળ જે છે એ રેડી થઈ ગઈ છે. આજે ચાર મરચાં મૂક્યું ખટાસ અને આ છે ખટાસ માટે મરચાં. તો ચાલો આપણે એ પણ ટ્રાય કરીએ. બનાવો સેવ પૂરી દીધા ગાંઠિયા. તો આને થોડું ઉપરથી તમે જોઈ શકો છો કે બોન ઈ અને ચેવડો ને એ બધું એડ કરીને ઉપરથી ડુંગળી નાખીને આપણને મરચાં સાથે આપવામાં આવ્યા છે. ખૂબ જ સરસ છે. આનો ટેસ્ટ ચટપટો છે, ક્રન્ચી છે અને જે મીઠી ચટણી એડ કરી છે એના જે મીઠો ટેસ્ટ જે આવે છે એ ખૂબ જ સરસ આવે છે. તમે અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે. પહેલાં સ્પાઇસી સેવપુરી ટ્રાય કરજો અને પછી એને પછી મીઠી બી. ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે ભૂંગળા બટેકા, બટ મદન કાકાની દુકાનમાં છે ને તમને કઢી ભૂંગળા મળશે. જો તમારે એ પણ ટ્રાય કરવું છે ને તો તમે અહીંયા આવીને ટ્રાય કરી શકો છો કેવી રીતના કઢી અને ઉપરથી જે સ્પાઇસી ચટણી મરચાંની એડ કરીને આપવામાં આવે છે અને પછી સાથે આપવામાં આવે છે ભૂંગળા. શરૂઆત 50 વર્ષ થયા, 30 વર્ષ લારી ચલાવી, 20 વર્ષ ત્યાં દુકાન ચાલી અને 3 વર્ષ ત્યાં છોકરા અમારા મારા ભાઈ પાસે થઈ ગયા. અને જ્યારે શરૂઆત કરી તમે લારી પર ત્યારે તમારી પાસે કેટલી વેરાયટી? જે વેરાયટી એ સેવ પૂરી ને એ જ બધું છે. પછી અને પછી જ્યારે આ દુકાન લીધી ત્યારે તમે વેરાયટી? ત્યારે એ જ વેરાયટી જે લારીમાંથી એ જ વેરાયટી અહીં ચાલતી. એટલે તમારી જે સ્પેશિયાલિટી છે અત્યારે સેવ પૂરી? હા, નવી આઈટમ નહીં ચાલતી. અને અંદર જે ચટણી છે એ કેટલી? ચટણી તીખી ચટણી હે, કઢી હે, બાફેલા મરચા હે, લાલ ચટણી તીખી અને ડુંગળી. અને બીજી ટોટલ એ સબ જાડી સેવ, સેવ પૂરી, ગાંઠિયા, કુરકુરિયા, વેફર, ચટણીમાં સબ ચટણીમાં જ મને બધી બધી ચટણી, કોરું માલ કંઈ નહીં. કુરકુરિયા ખાવો કે ગમે તે, વેફર ખાવો, કંઈ બી ખાવો નહીં, સબ તૈયાર આવે. ક્યારનું તૈયાર? સવારે 8 થી સાંજે 7 વાગ્યા. બસ એડ્રેસ અહીં કૃષ્ણનગર સ્વામિનારાયણ મંદિર રોડ લાલબાગ જોડે 4 રૂપિયા નાસ્તા સેન્ટર. ઓકે, થેન્ક યુ. તો ગાઈઝ તમારે પણ જો ટ્રાય કરવી છે મદન કાકાની સેવપુરી તો તમે અહીંયા આવી શકો છો. એડ્રેસ તમને સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. આવી જ રીતે નવા પ્લેસ અને નવા ફૂડ હું તમને એક્સપ્લોર કરતી રહીશ મારી ચેનલમાં. જો તમને મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આજના માટે આટલું જ. બાય.